પાર્કિંગમાં રાજકોટમાં પહેલી વખત સેવા આવી અને પાર્કિંગમાં આપી, પણ ધીરુભાઈને શું છે કે આખો એક પાર્કિંગ ઝોન આપી દીધો કે આ તમારે સંભાળવાનું. હવે ધીરુભાઈ ફર્સ્ટ ટાઈમ આખું સંભાળતા હતા, કઈ રીતે કંટ્રોલ કરી શકશે કંઈ ખબર નથી, પણ દાદાની કૃપાથી એવું સરસ થઈ ગયું. પણ બીજા ચાર સેવાર્થી આપ્યા હતા કે એમની જોડે સેવા કરાવડાવવાની, પણ ધીરુભાઈને એમ કીધું કે આપણે સેવા કરવા આવ્યા છીએ, હુકમ જમાવવા માટે નહીં. એટલે એ સેવા કરશે, તમારે બી સેવા કરવાની છે. એ શું કરે છે તમારી, તમે શું કરો છો એ આપણે જોવાનું. બરાબર. ધીરુભાઈ એ રીતે સેવા કરી પે અમારા કોર્ડિનેટર બી આવ્યા કે ધીરુભાઈ આટલી બધી મહેનત નહીં કરવાની, પણ ધીરુભાઈના પ્રકૃતિ એવી હતી ને કે આપણે સેવા કરવા આવ્યા છીએ તો સેવા કરવાની છે, કરાવવાની નથી કોઈની જોડે, તે રીતે કરતા હતા. અને આખી 5 તારીખે તો એટલું જબરજસ્ત ટ્રાફિક હતું કે આખું ગ્રાઉન્ડ પેક થઈ ગયું. પછી એક સોસાયટીના ગ્રાઉન્ડ બધા પેક કર્યા, કમ્પ્લીટ રોડ આખો પેક થઈ ગયો. પણ એટલો આમ થાક, પણ સાંજે પછી એટલો આમ એવું થઈ ગયું ને કે થાક ક્યાં જતો રહે ખબર ના પડી. એકદમ આખા આમ નિર્વસ થઈ ગયા, કંઈ કશું છે જ નહીં, એટલું જબરજસ્ત થઈ ગયું હતું. અરે પછી જ્યારે રિટર્ન થવાનું થયું બધા મહાત્માઓને, ત્યારે એક લક્ઝરીવાળા આવ્યા, ત્યારે ધીરુભાઈ જોડે એની જોડે કસાઈ થવાના હતા, પણ એકદમ દાદાનું જ્ઞાન ત્યાં હાજર થઈ ગયું. તરત જ કોઓર્ડિનેટરને ફોન કર્યો કે અહીંયા ગાડી આ રીતની તકલીફ છે, તો કોઓર્ડિનેટર તરત આવી ગયા અને એમને સંભાળી લીધું અને ધીરુભાઈ પોતાના પાર્કિંગમાં જતા રહ્યા. સરસ. એ પછી તો આપણે જામનગરમાં હતું ખાદ મુહૂર્ત, ત્યારે પૂજ્યસિંહે આદેશ આપ્યો કે ભાઈ સેવાર્થીઓએ સેવા અહીંયા જ કરવાની છે, ત્યાં આવવાનું નથી. ધીરુભાઈનું થોડું ઊંચું નીચું થઈ ગયું કે આ આવું તો થોડી ચાલે યાર, આપણે ત્યાં ચાન્સ મળ્યો હતો તો જવું તો જોઈએ ને. કોઓર્ડિનેટર રજા બી લઈ લીધી હતી, એમને રજા બી આપી દીધી કે ધીરુભાઈ તમે જવું તો જજો, પણ પછી એવું થયું કે પૂજ્યસિંહ આદેશ આપ્યો છે એટલે આપણે જવું નથી. અને પછી ત્યાં રહ્યા અને પછી તો એવું થયું ને, પૂજ્યસિંહ પાછા રિટર્ન આવ્યા અને ક્યારેય ના ધીરુભાઈ તો આમ તો શું બીજી જન્મ જયંતિ હતી પણ સાંભળ્યું હોય બધાને, પણ એવું ક્યારેય નહોતું જોયું આ 3 દિવસ જોયું પાછળના, કે દાદાશ્રી કહે છે કે તમે મારી જોડે દર્શન કરવા આવો અને હું સામેથી તમારા ઉપર રાજીપો ઉતારું, એ મહત્ત્વનું છે. અને જોયું કે પૂજ્યસિંહ તમે આવીને જે આશીર્વાદ આપી ગયા, અહોહો થઈ ગયું કે આખા પાર્કિંગમાં આવીને તમે ફર્યા અને હાથ મૂકીને આશીર્વાદ આપી દીધા, અહોહો થઈ ગયું. જામનગરની જમા થઈ ગઈ. રોહિત બાહેતી. જય સચિયાન. દાદાવાણી ડિસેમ્બર 1999 એમ વાંચ્યું હતું કે આપણા હાથમાં એકમાત્ર ભાવ કરવા સિવાય બીજી કોઈ તાકાત નથી, આપણો ભાવ પણ વ્યક્ત ના થવો ઘટે. ભાવ કર્યો તો તેની પાછળ અહંકાર છે જ, એક પોતે મોક્ષે જવા સિવાય અન્ય કોઈ પણ પ્રકારનો અહંકાર કરવા જેવો નથી, જગત કલ્યાણનો અહંકાર કરવા જેવો નથી, બધા નિમિત્ત છે કોઈ કરતા નથી. એટલે આ એક જગત કલ્યાણનો એક અહંકારની અહીંયા વાત આવે છે. એક બીજી વાત આવે છે, આપણે જે જગત કલ્યાણની ભાવના ભાવીએ એમાં આમ કહીએ કે આપણે ખૂણે ખૂણેનો અહંકાર માત્ર જગત કલ્યાણની ભાવનામાં જ હો, તો આ બેનું કેવી રીતે આપણે સમજવું? એટલે આમાં શું છે કે આપણે ભાવ કરવા સિવાય બીજી કોઈ તાકાત નથી, એ કોને માટે છે? રોહિત માટે છે. તું ભાવ કર, કરતા ના થાય. મેં કેટલાને કર્યું, મેં 3 જણાને બોલાયા, 3 જણા જ્ઞાન લઈ ગયા, આપણે એને લઈ આવેલા કે છે, એવો અહંકાર ના કરીશે. તો ભાવ રાખ, કે આવે તો સરસ છે, ઇન્ફોર્મેશન આપ, પછી એને એરેન્જમેન્ટ કરી દે. આવ્યા તો સારી વસ્તુ છે, એમના પુણ્યથી આવ્યા, એમની ભક્તિભાવથી આવ્યા, બધું પોઝિટિવ જો. મેં કર્યું એવો અહંકાર ના કરીશ, અને અહંકાર પાસે કરાવવા જેવું શું? તું ભાવ નક્કી કર. આપણે કહે છે ને, 12મી માળે જવું હોય તો બટન દબાવવાનું 12 નંબરનું, તો લિફ્ટ આખી ઉપર જતી રહેશે. તે ભાવ એટલે આટલું છે. અને પેલું અહંકાર એટલે આગ્રહ, મેં કર્યું, મને નથી કરવા દેતા, આ લોકો આવતા જ નથી, આપણે તો કંઈ થાક્યા, અંતરાય કર્મ હોય તો ના જ આવે ને કહે છે. એટલે પહેલાં 3 આવ્યા એમાં 11 વરસ ખાતો તો ના આવ્યા એના અંતરાય કર્મ કહે છે, અને હું લઈ આવ્યો ને અહીંયા એમના એ કર્મોના આધાર નથી આવ્યા, તો આ લોકો એના કર્મોના આધાર આવ્યા છે. એટલે એ અહંકાર જુદો ભાગ છે. એ અહંકાર પાસે ભાવ કરાવો એનો વાંધો નથી, કરતા થવું ને એના અહંકાર, એ ભાવ કરવા સુધી એને કરાવાય. પણ આત્માનો ભાવ નથી જગત કલ્યાણનો, રિલેટિવનો જ છે. પણ રિલેટિવની પાસે ભાવ જ કરાવવાનો છે, ક્રિયાના માલિક થવાનું નથી, ક્રિયાના કરતા થવાનું નથી. એટલે જગત કલ્યાણમાં જે આપણે ભાવ કરીએ, ડિસ્ચાર્જ અહંકારની એની પાસે કહેવાય.
હા, તું નક્કી કર, દાદાનું કામ કરવું છે. દાદા, વાણીમાં એવું વાંચ્યું હતું, એ છે ને પૈસાના રિલેટેડ હતું, કે પોતાના પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ જો જ્ઞાનીને સમર્પણ કરવામાં આવે તો કે છે કે વહાલાને વહેલું વહાલાને વહેતું મૂકે તો સમાધિ થાય, કે સમાધિ થાય એ પણ હતું. સમાધિ રહે દાદાને અર્પણ કરો કે છે, બરાબર છે. પણ વહાલામાં વાલી ચીજ પૈસા કરતાં પોતાની જાતનો મોહ છે, પોતાની જાતનું માન છે. હવે એ કેવી રીતના સમર્પણ થાય અને એ કેવી રીતના એમાંથી પણ છૂટાય? કારણ કે વાલામાં વાલી ચીજ જ્યાં સુધી નહીં મૂકીએ ત્યાં સુધી આત્માનો અનુભવ થવો એ પણ મોડું થાય એમ. નહીં, મોડું નહીં પણ થવું પણ મુશ્કેલ. હા, એટલે પણ મોડું એટલે થાય એમ, કારણ કે કોઈક દાડો મૂકશે એટલે થશે. ના, એવું નહીં, મોડું થવું પણ મુશ્કેલ નહીં. હા, ના પણ મોડું થશે, ના થશે થશે, કારણ તમને પ્રતીતિ બેઠી છે મૂળ આત્માની. હા, ભરેલો માલ છે ખરેખર. તમને જ્ઞાનવિધિમાં સમર્પણ કરાવી દીધું છે, જાતનો મોહ ને વાતનો મોહ ને બધું અર્પણ કરાવી નાખ્યું છે, એટલે તમે શુદ્ધ આત્મા થયા છો. હવે જામી ગયેલો માલ છે ને, કેટલાકને 80 કિલોનો માલ હોય ને, તમે ધક્કો મારવા જાય ને તો એ ત્યાં ઊભો રહે, પોતે પાછળ ખસ્યા કરે. લાગે હા ખસ્યું કે નહીં, પછી કંઈક ના હું જ ખસ્યો, આ તો એ ત્યાં ત્યાં ઊભું છે. હેવી વેઇટ હોય ને થોડુંક, એટલે આપણે સમજવાનું કે હવે 4-5 જણાની હેલ્પ લો, પછી ધક્કા મારીને પાડી દો માલને. તે કુદરત પાડી જ દેતી હોય છે. એટલે અર્પણ કરેલા માલમાં રક્ષણ ના કરો ને તો તમારો માલ પડવાનો જ. પછી આપણી ભૂલ ત્યાં થાય છે, પેલો કચરો લેવા આવ્યો હોય ત્યારે આપણે એને વળી મૂક્યા, ધ્યાન નથી રાખતા. તમે આવું બોલ્યા, જો તું મગજમારી ના કરશે મારું મગજ ફરી જશે ત્યારે, શાંતિ રાખતો ને તારું આવી બનશે. તો આપણે આની જોડે એવું કરતા હોય તો આ પેલો ડખો કરવા આવ્યો કહેશે, તો એને ઉડાડી દઈએ. હવે આપણા માલનો જે ક્રોધને મોહને માનને તોડવાનો હતો તે કોઈ ભૂલ કાઢે ને, એટલે ખરેખર માલ તોડી આપે છે, કચરાને કાઢી આપે છે. ત્યારે ભૂલનું રક્ષણ કરવું એ કચરાનું ઉપરાણું લઈએ છીએ અને વ્યક્તિ જોડે ભેદ પાડીએ છીએ. આટલી જ ભૂલ કાઢી નાખવાની જરૂર છે. અર્પણ તો થઈ ગયું છે, એ પડવા માટે આવ્યો છે, લોકો કચરો લેવાય આવ્યા છે, આપણે રક્ષણ કરીએ. કચરો લેનારને ઠોકી દઈએ, એ લોકો મરવા દો, આના કચરા અડવા જ નથી. ના સમજાયું? ના સમજાયું. પણ ના સમજાયું એટલે સમજાયું કે ના સમજાયું એટલે એકચ્યુઅલી છે ને, હજી મને ક્લિયર નથી થતું એમ. એટલે એટલું સમજાય છે કે કોઈ લેવા એટલે કોઈ કેવા અપમાન કરે એને શું કહેવું? ના એટલે એને એની સમજાયું, એ ભૂલ કાઢે એને શું સમજવું? ભૂલ કોઈ કાઢતું નથી ને. અરે કોક દાડો કોક કાઢી નાખે ભૂલમાં, કહેવાય નહીં. પણ આમાં મોઢું બગડ્યું હોય ને તોય આપણને થાય કે આનું મોઢું બગડ્યું મારી માટે. અથવા આપણે કોકની ભૂલ કાઢીએ ને એ શું કહેવાય? એ તો કચરો કહેવાય જ ને. હા, એ કચરો છે. હા, અને એ ભૂલ વખતે પહેલાં કે તું જો ખોટું ના બોલીશ, મેં આવું કર્યું જ નથી, તો પાછું મારી સામે રક્ષણ કરે છે, એ શું સમજવું? એટલે આપણે આપણો જ કેટલો આગ્રહ પકડ્યો કે કશાય કર્યો ને, એ આપણી ભૂલનું કોઈને દુઃખ પહોંચ્યું ને એ મોટા મોટી ભૂલ કહીએ છીએ આપણે. કોકને મેં દોષિત જોયા, કોકને નેગેટિવ બોલ્યા, અથવા તો કોકનું નેગેટિવ આનું નેગેટિવ ત્રીજાને કીધું તોય એ ગુનો કહેવાય. અને આવું કેમ કરતી હશે એ બોલ્યા ને તોય ગુનો કહેવાય. કે શુદ્ધાત્માને તમે કરતા ઠરાયો? આ ડિસ્ચાર્જને તમે ક્રિયાના માલિક બનાવો છો એને, કે આવું કેમ કરે છે? એટલે આ બધા બહુ સૂક્ષ્મમાં દોષો તો આખા ઢગલે બંધ ઊભા થતા હોય છે. એટલે એ દોષને દેખાવું જોઈએ કે આ બોલાવ્યો એ દોષ નીકળ્યો, પછી પ્રતિકોણ કરીને પૂછી નાખો કે ના તું ધોઈ નાખ, એ શુદ્ધાત્મા આવું કરે નહીં, ભરેલો માલ નીકળે છે, નિર્દોષ છે. અને એ શબ્દ જ્ઞાન નથી, દ્રષ્ટિમાં આવું છે કે ઉલટી કરનારનો માણસને આપણે વળતા નથી, મારતાય નથી એને, એને કપડાં ઉપર આપણા કપડાં છાંટાઓ બગાડે કે ઉલટીથી તોય આપણે વળતા નથી, કે બિચારાની તબિયત નરમ હોય તો આવું જ થાય ને. તો અહીંયા આખે ને કેમ આવું બોલે છે? તું મહાત્મા થઈને આવું કરીશ? એટલે મહાત્મા બિચારા શું કરે? ભરેલો માલ તો નીકળે કે ના નીકળે? મહાત્મા ઉલટી નહીં કરતા કોઈ દાડો. એ તો ખરું, એ તો હોસ્પિટલમાં પૂછી આવતો કરે, હવે અમુક સિઝનમાં વોમિટના કેસે આવે અમારે કેસે, અને પેલા હોસ્પિટલમાં જ પછી વલટી કરે. એટલે કે તને અહીં ચોખ્ખો કરવા તો કે ના અહીંયા કશો વાંધો નહીં કહેશે, અમારા આવા પેશન્ટો હોય છે બિચારા ઉલટી કરી નાખે. તો આ ક્રોધમાનમાં એ લોકોની ઉલટી કરે છે અહંકાર. તો એક અહંકાર એ ગુનો છે,
અને અહંકાર આ ક્રોધમાન માયલોભ કરે એ ગુનો. અહંકાર એ બ્લન્ડર્સ કહેવાય અને ક્રોધમાન માયલોભ મિસ્ટેક કહેવાય. તો અહંકાર તો આપણે ઉપાડ્યો દાદા કે ના હું આ શુદ્ધાત્મા છું, આ દીપક નથી. હવે દીપકથી થયું ને એટલે પછી એનું રક્ષણ નહીં કરવાનું. અથવા દીપકને કોઈ ચંચેડ્યો, દીપક અપસેટ થયો, બી તે તું ઊંચો નીચો ના થઈશ એ વાત તો સમજ ને, આપણી ભૂલને ચોખ્ખી કરો, શું કામ તો સામો થઈ જાય છે, આવી રક્ષણ કરે છે. એવું જુદો રાખવું ને તો જ્ઞાનના પક્ષમાં મજબૂત થાવ, ભરેલો માલ પડી જશે. પછી મલય ત્રિવેદી. એટલે બુકમાં 256માં પેજ પર છે કે પ્રશ્નકર્તા કહે છે કે એમ સ્થૂળમાં ભોગવાનું આવ્યું તો મનથી ભોગવાઈ જ ગયું હોય ને, તો દાદા કહે કે મન ભોગવે કે ના પણ ભોગવે, તો એ કઈ રીતે? કોઈ દાડો ખીચડી ના ભાવતી હોય બનેલી, હા બને તો તે ખાય છે ને, હા અને મનના કંટાળા કે આ ખીચડું ખીચડું, ભૂખ લાગી છે કંઈક તો નાખવું પડે. પણ વિષયમાં તો આવું જ આ બે છે ને, આહારી અને પેલો વિષય, એ બે વરખા છે. આ દેહ ખાય જ છે, દેહ પહેલામાં દેહ જ ખાય છે. મન જો કંટાળે છે ને તે જેમ આગળની દશામાં પહોંચ્યું હોય ને ત્યારે એને મન કંટાળતું હોય, વિષય જોઈતો નથી ને દેહ ફિઝિકલી જવું પડે વિષયમાં, એવું ઘણા એટલે ઘણો શક્ય છે. બરાબર. અત્યારે આપણને ઇન્ટરેસ્ટ છે એટલે એમ લાગે કે આવું કેવી રીતે બની શકે, પણ કેટલાય પતિદેવને પૂછી આવો કંટાળતા જ હોય બિચારા, એટલે કેટલીક વાઇફોને કંટાળા આવતા હોય તોય બિચારાને સામી ફાઇલના હિસાબે આ વિષયમાં પડવું પડે, તો મન જરાય પેસતું ના હોય એમાં, અને વિષય દેહના હિસાબ પૂરા કરવા પડે, સમજે ને, એવું બની શકે. બરાબર. જય સચિન. બ્રહ્મચર્ય પૂર્વાર્ધ બુકમાંથી ક્વેશ્ચન છે, પેજ નંબર બોલો, પેજ નંબર 123. પ્રશ્ન કરતા કહે છે કે દુઃખ નથી ગમતું પણ પેલો વિષયનો ઇન્ટરેસ્ટ ગમે છે, એ દુઃખ ક્યાં છે? તો દાદાશ્રી કહે છે કે નહીં, એનું ફળ જ દુઃખ આવે છે ને, જેનું ફળ દુઃખ આવે એ વસ્તુ ગમવી ના જોઈએ, એ દુઃખ જ છે. તો વિષયનું ફળ દુઃખ જ છે, વિષયના પરિણામે અનંત દુઃખ જ છે, એવું જ્ઞાની પાસેથી સત્સંગમાં સમજ કર્યા કરીએ છીએ, તો પણ એમાં ઇન્ટરેસ્ટવાળા પરિણામને કઈ રીતે જ્ઞાનથી છેદ કર્યા કરો? અને દાદા એમાં છેલ્લે ભારપૂર્વક લાસ્ટ લાઈનમાં કહે છે કે એ વસ્તુ ગમવી જ ના જોઈએ, તો એના માટે એમાં એને ના ગમતું કરવા માટે શું પુરુષાર્થના સ્ટેપ્સ લેવ? એટલે ના કે ને, અમને હરેક બાબતમાં પરિણામ દેખાય કે આનું પરિણામ શું આવશે, એવું અમને હરેક બાબતમાં એમ. અને એ તો આ તો જ્ઞાન નહોતું ત્યારે, પણ હવે તમને કયા કારણ છે, શું બની રહ્યું છે, એના પરિણામ શું આવશે, બધું દેખાય એટ એ ટાઈમ. તો જુઓ ને, આ વિષયમાં ને આ કૂતરું હાડકાન ચૂસતું હોય એને શું સમજવું? હો, કેટલો સુખી થઈ ગયો, હું પણ આવા હાડકાન ચાવીને મજા લઈશ, સુખની આમ થાય ને, ઈચ્છા થાય ને માણસને, ના થાય? કેમ ના થાય? તો આમ એવું આમ પગ બે વચ્ચે આમ બેના પગ હોય ને આગલા પકડી રાખે કૂતરાનું હાડકાનું, આમ ચાયા જ કરતો હોય એવું, અચ્છા આમ ચાવે આમ ચાવે આમ ચાવે, આપણને લાગે કેટલો સુખી થઈ ગયો, આપણે રહી ગયા, એવું થાય કે ના થાય? કેમ ના થાય? ખબર છે કે હાડકામાંથી કોઈ, હા હાડકામાંથી તો એનું તાળું ફાટી જશે ને, લોહી લુહાણ થઈ જશે, અને લોહી જેમ ઉતરતું જાય એમ ખુશ થાય કે હા હાડકાએ મને કેટલું સુખ આપ્યું, કેટલું સરસ લોહી, એમાં ભરપટ્ટે લોહી લાગે છે, એટલે ખૂબ જોરથી ચાવાય, ખૂબ લોહી નીકળે, એટલે ખૂબ પછી અંદર એને હાડકું જ લોહી આપતું હોય, તો આ હાડકાનું જ માથાકૂટ છે ને બધે. હાડકા ઉપર થોડુંક વાંસના લોચા ચોપડા છે, એની ઉપર થોડા ચામડીની ચાદર વીંટી છે, ને પછી ખુશ થઈ ગયા કે મજા આવી ગઈ, હા કે છે, એટલે શું મજા આવી, આ બધો આ મૂરખ માણસોના ધંધા છે. અરે જુઓ તો ખરા, આરપાર જોયો તો ખરા, જે કોથળી સંડાસની કોથળી, એ પેશાબની કોથળી, એમાંથી શું સુખાવાના? એ ભ્રાંત માન્યતા છૂટતી કેમ નથી? કારણ પેલું આપણે આ દેખીએ છીએ, આગળ જોતા જ નથી કે એની પાછળ શું છે, ચામડીની ચાદરની પછી આગળ તો જુઓ, એટલે એમ જેમ જેમ આરપાર દેખાતું થાય ને તો મોજ ભસ્મીભૂત થઈ જાય, જેમ છે તેમ દેખાતું નથી, ત્યાં સુધી જ આ ક્રોધમાન માયા લોભ મોહ વિષય બધા ઉભા છે. જોતા શીખો તો નવરા બેઠા સામાયિકમાં લેવાનું કે આ પેકિંગની મહી આંખનો ડોળો કાઢ નાખે તો કેવું હાથમાં આપ્યો તો આપણને લાગે, હા 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 કેટલી સરસ નમણે આખી છે. આ લોચો આપે ગાલનો જડબું આપી દે હાથમાં તો મજા આવી જાય, અને હસતા હોય તો કેટલી સરસ લાગે ને, કેટલો સરસ લાગે ને. આમ લોચો એક્સિડન્ટ થાય ને, બીજાના દાંત તૂટી ગયા હોય, જડબું તૂટી ગયું હોય, શું શું ખાવે. એટલે આ બધા સ્પેરપાર્ટ, કેટલા ઓર્ગન્સ છે, બધા સ્પેરપાર્ટ બધા દુઃખ આપે છે.
એ તો નસ ખેંચાતી હોય ને ત્યારે ખબર પડે કે આજે હલાતું નથી, કે છે બહુ દુઃખે છે. કાલે જ એક બેન માજી હતા 78 વર્ષના, આ થાય છે ને તે થાય છે, 3 વખત તો આપઘાતનો પ્રયત્ન કરો, એટલું શરીર દુઃખ આપે છે મને તો મરી જવું તો સારું, કહે છે. બોલો, મરવા સુધી ગયા તો પણ મરાયું નહીં ને પાછું દુઃખ તો ભોગવવા રહેવું જ પડ્યું. એટલે આ દેહ કેટલું દુઃખ આપે છે, જે દુઃખ સુખનું સાધન માની બેઠા છે એનું દુઃખનું પરંપરા છે. એ તમે દરબારમાં ઊભા રહેવાનું એટલે તમને દુઃખોની પરંપરા જોવા મળે. આવું આવું છોકરો સામો થઈ ગયો, કે છે એટલે છોકરા ભેગા કેમ થયા, તો પૈણા હતા ને એનું ફળ આવ્યું. છોકરો પૈસા ઉડાવી દે છે બાપના બધા, એ બધા બધા પરિણામના પરિણામ પરિણામના પરિણામ બધા જુઓ તો ખરા. એટલે દાદાની વાણી જ આમ કે ને વિતરાગ વાણી અને બ્રહ્મચર્ય સિદ્ધ થયેલો છે, એમને શબ્દે શબ્દે બ્રહ્મચર્ય પ્રગટ કરાવે, વૈરાગ લાવી નાખે એવી વાતો બધી. અભિપ્રાય ના આપશો નહીં તો મન બંધાશે દાદા, કે છે તો આ મહાત્માઓ જે જ્ઞાન પછી કર્મ નથી બંધાતું પણ આમ અભિપ્રાય તો બેફામ આપીએ છીએ તો એ મન બંધાતું જાય છે. કોઈ આપતું હોય ને એવું આપણે નહીં કરવાનું, સહેલું છે ને. એ આપતો હોય તો આપણે આમ જીવન કે અભિપ્રાય નહીં આપવાનો, શુદ્ધાત્મા જેવો નિર્દોષ છું, અભિપ્રાય નહીં આપવાનો. પણ મન બંધાતું એટલે શું છે કે એ પેન્ડિંગ રહે છે આપણું, એનો ડિસ્ચાર્જ નિકાલ ન કર્યો એટલે પેન્ડિંગ રહ્યું. એટલે આપણું શું છે કે અક્રમમાં કર્મ બંધાતું નથી પણ જૂનું કર્મ છૂટતું નથી, નિકાલ થતો નથી. એટલે 20 કોથળાના 20 રહ્યા, 21મો લાવ્યા નહીં નવો ખેરીદીને, 19ના થયા, સેલ આઉટ ના કર્યું એટલે સંભાવે નિકાલ કર્યો હોત ને તો 19 થાત. તો અભિપ્રાય ઊભો થયો કે આવો માણસ છે તો એ અભિપ્રાય આપણે ચોખ્ખો કરો તો એક પડો છો થાત, ચોખ્ખો ના કર્યો તો પેન્ડિંગ રહ્યું, અનુભવ ઉત્પન્ન નહીં થવા દે. અને જાગૃતિ જ ઓછી થઈ કે અજાગૃતિ જ કહેવાય, અભિપ્રાય ખબર નથી પડતી. એ અભિપ્રાય ઓળખતો થાય ને એને જાગૃતિ કહેવાય, અભિપ્રાય ખલાસ કરે એટલે અનુભવ પ્રગટ થાય. એ અનુભવ થવા માટે આ કશાય જવા પડશે, અભિપ્રાય બુદ્ધિ આપે છે. અને બુદ્ધિ દાદા કહે છે ને, કાલે નહીં સરસ વાત મળી ના પણ દાદા કહે છે ને, અમારી બુદ્ધિ ખલાસ થઈ ગઈ છે એટલે અમારે મોક્ષે ન જવું હોય ને તોય જવું જ પડશે હવે. અને આપણે બુદ્ધિના સામ્રાજ્યથી બધાને કંટ્રોલ રાખીએ છીએ, બધા ઉપર ધાર્યું કરીએ છીએ, ચલણ ચલાવીએ છીએ, સીધા કરી નાખીએ છીએ, ક્રોધમાનમાં આવેલા હથિયાર વાપરી. એ બુદ્ધિ શું કરે, ક્રોધમાનમાં આવેલું હથિયાર વાપરે ને લોકો જોડે પોતાના કંટ્રોલમાં રાખે. તો બોલો, હવે એનો મોક્ષ ક્યારે થશે, એકાવતારી કેવી રીતે થવાશે? આ બુદ્ધિનું ચલણ તૂટે ને તો એકાવતારી થવાય. આ બુદ્ધિ તો સંસારમાં ખેંચી જાય છે. આપણે અક્રમ છે એટલે બુદ્ધિ અને કર્મ સંસારના છે એ તપ કરવું પડે, કે ના મારે રિલેટિવમાં કાંઈ ધારું કરવું નથી, વ્યવસ્થિતમાં જે હોતે ભલે હો, મારો અપમાન આવે છે તો કે ના ઉપકાર છે નિમિત્તનો, જેનું અપમાન થાય મારું સ્વરૂપ નહીં. તો ધીમે ધીમે એ ભરેલો બુદ્ધિ વાપરે નહીં ને તો કશાય અગળતો ગળતો ખાલી થાય. અને એ કા બુદ્ધિ એટલે અભિપ્રાય પણ બુદ્ધિ જ આપે છે, યુઝલેસ. પેલો જાણે પોતે પરફેક્ટ માણસ હોય એટલે બીજાની ભૂલ કાઢવી એટલે બુદ્ધિ આવી ગઈ ને બુદ્ધિએ ડખો કર્યો. આ વખત નવેમ્બર મહિનાની વાતમાં છે ને આ કેલેન્ડરમાં કે બીજાને ડખો થાય એવું બોલવું એ મોટા મોટો ગુનો કહેવાય. બોલો, એટલે આ બધું આપણે એવું બોલ્યા કે બધા હલી ગયા. એટલે આગળનું ગયું, આપણે કેટલું બધું ભારે કસાય હશે કે બીજાને બધા ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે એ જ એ બુદ્ધિને અહંકારને એ બધા ડિસ્ચાર્જ ખાલી નથી થતા તો પેન્ડિંગ રહી ને પછી આ ભોમાં નહીં નિકાલ કરો તો આવતે ભો આવશે, એના જેવી વાત. એટલે ચાર્જ તો અજ્ઞાનીને ચાર્જ જ થાય પણ આપણે ડિસ્ચાર્જ પેન્ડિંગ રહ્યું કહીએ છીએ, સમજાય ને. અને બ્રહ્મચર્યમાં જો મનનું કેટલો ભાગ છે કે આ સપોઝ મન નિર્ગ્રંથ લઈને આવ્યા હોય તો પછી બ્રહ્મચર્ય સહે છે? નિર્ગ્રંથ લાવ્યો એટલે પતી ગયો, વિતરાગંધ નિર્ગ્રંથ એક જ કહેવાય. મન નિર્ગંથ એટલે મન થયું નિર્ગંથ ક્યારે, પોતે પેલો અકસાઈ થયો એનું ફળ ને મન પછી ચોખ્ખું થઈ ગયું. એટલે મન 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 છે બે પાંદડાનો જ વિષય હોય છે, પછી પોતે કુદીન તન્મયાકાર થાય છે એટલે પછી ઝાડ થાય મોટું, પછી વડવૈયો નીકળે. ને પોતે તન્મયાકાર ના થાય ને તો ઉડાડી બે પાંદડે ઉખેડીને ફેંકી દીધું તો બ્રહ્મચર્ય સિદ્ધ થાય એનું. ગ્રંથિ તો મનમાં જ છે ને, મનમાં જ છે. પછી પોતાને રુચિ છે ને હજુ,
એ ગયાભાવમાં મન બાંધેલું, હજુ પોતાનું અજ્ઞાન ખલાસ નથી, તો આપણી પાસે અજ્ઞાન તૂટવાનો રસ્તો શરૂ થયો. પછી અજ્ઞાન તૂટે ને એટલે પછી ધીમે ધીમે મન ઓગાળવાની દવા શરૂ થાય. ચાલો સામાયિક લઈએ. વિષયના પરિણામ તો જુઓ, જે સુખ મળે છે એ સુખના પરિણામ કેટલા દુઃખ આવે છે. એક એક પરિણામ સ્થૂળથી માંડીને સૂક્ષ્મતમ સુધી બધી રીતે ખોટ જ છે. કે છે ને, વિષય છૂટ્યો, મન વચન કાય થઈને આત્માનું સ્પષ્ટ વેદન થાય, અને આત્માનું સ્પષ્ટ વેદન થવા માટે વિષય છૂટવો જ પડશે ગમે ત્યારે. અને ખરેખર માંસના લોચા ચૂથવાની વાત છે, એમાં સુખ હતું નહીં, છે નહીં, એને હોતું જ નથી. આત્મા સિવાય કોઈ પદાર્થમાં સુખ હોતું જ નથી. જળ તત્વ એ તો રૂપાંતર થાય છે, રૂપાળોમાંથી કદરૂપ થાય, સુગંધમાંથી દુર્ગંધ થાય. એ મોટું પૂતળું હોય ઓગળીને ભસ્મી, એ બરફનો હોય ટુકડો, એ ઓગળી જાય, પાછું પાણી ઉડી જાય, એટલે આ રૂપાંતર થયા કરે છે. તે અમુક રૂપને જ મોહ માન્ય સુખ માની બેઠા છે, મોહથી. અને સુખ હર્યું દુઃખ આપનારું છે, પરિણામે અનંત દુઃખ આપનારું છે. એટલે આ આપણે જાગૃતિ રાખવા માગીએ છીએ. પહેલું સ્ટેપ છે વિષયમાં સુખ નથી જ, પછી બીજું સ્ટેપ કઈ રીતે વિષયમાં સુખ નથી, કઈ રીતે બ્રહ્મચર્યમાં સુખ છે. એ બીજું વાક્ય જેટલું સિદ્ધ થશે ને, આ બુદ્ધિ છે અથવા પાછલું અજ્ઞાન છે વિષયમાં સુખ છે, એ તપથી ભાગાકાર કરવો પડશે કે ના, કોઈ કાળે આવી શકે જ નહીં, વિષયમાં સુખ હોતું જ નથી. હવે એ સામાયિકમાં લઈએ. આજે જેમ જેમ એ વિષયમાં સુખ નથી એ અનુભવ થશે ને, તેમ તેમ એ ગાંઠો કળીને ખલાસ થશે, અને પછી આત્માનો સ્પષ્ટ અનુભવ સુધી પહોંચાશે. સરસ વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક વિષય વિકારના પરિણામે અનંત દુઃખ છે, ભયંકર જોખમ છે, બ્રહ્મચર્ય આત્મા માટે સંપૂર્ણ હિતકારી છે, તે સામાયિકમાં વિગતવાર એનાલિસિસ કરવાની શક્તિ આપો. હુમાન વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.